વંદે માતા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કર્યા છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. મિત્રો, અગાઉ આપણે ઈસવીસન 1857ના સંગ્રામ થવા પાછળના કારણોમાં કેટલાક કારણોનો અભ્યાસ કર્યો, જેમાં રાજકીય કારણ, વહીવટીકરણ અને આર્થિક કારણ વિશે આપણે જોઈ ગયા. ત્યાર પછી ચોથું સામાજિક અને ધાર્મિક કારણ, એમાં આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, અંગ્રેજે ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો, દખલગીરી કરી હતી. હવે એમની નીતિ કેવી હતી જુઓ. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવા ખૂબ પ્રયત્ન કર્યા. એટલે ખ્રિસ્તી લોકોએ હિન્દુ અને મુસ્લિમ જે લોકો છે આપણા, એને ખ્રિસ્તી ધર્મમાં લાવવા માટે, એને ફરજિયાત અપનાવવા માટે વટલાવવું, એટલે એવી રીતે એના ધર્મમાં એમને એ ધર્મ પાળવા માટે અનેક એમણે જે રીત રસમ અપનાવી છે ને અયોગ્ય છે, જબરજસ્તી કહેવાય જેને. તો અને એમાં પાછું સરકાર, ગવર્મેન્ટ એનું રક્ષણ કરતી, જે કે એની જ સરકાર હતી ને. એટલે ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. હવે એક ઉદાહરણ જોઈએ. ઈસવીસન 1850માં અંગ્રેજોએ કાયદો બહાર પાડ્યો, એટલે આ બધી મોનોપોલી છે, એ જેથી કરીને હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ અપનાવે અને એ લોકો એને એ ધર્મમાં વટલાવે. એમ તો શું કાયદો હતો કે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય, એટલે કે ખ્રિસ્તી ધર્મ અપનાવે, કોઈ પણ હિન્દુ કે કોઈ પણ મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ અપનાવે, એ લોકો ખ્રિસ્તી થાય તો એમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. એટલે કે બાપની જે મિલકત છે, હવે તમારા જે પપ્પા હોય એ પિતાની મિલકતના તમે વારસદાર કહેવાય, એ તમને જ મળવાનું છે. પણ આપણે ધર્મ પરિવર્તન કરીએ, આવું તેવું કરીએ, તો આપણા હક જતા રહેવું હોય ને. પણ આ લોકોએ જાણી જોઈને એનો ધર્મ બધા અપનાવે, ખ્રિસ્તીઓનો ધર્મ સ્વીકારે અને હિન્દુ મુસ્લિમને ખ્રિસ્તીમાં વટલાવવા માટે આવો કાયદો જાણી જોઈને મૂકેલો છે કે હિન્દુ મુસ્લિમ જો ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તો પિતાની મિલકતમાં વારસદાર તરીકે એનો જે હિસ્સો છે એને મળશે. એટલે આ એક રાજનીતિ હતી એ લોકોની. એટલે એનાથી તો હિન્દુ અને આપણને લોકોને વધારે શંકા ડર થઈ. આપણા લોકોના મનમાં એવું થયું કે અંગ્રેજો આપણને ખ્રિસ્તી ધર્મ બળજબરીપૂર્વક અપનાવવા માટે એ કરે છે, એ લોકો આપણો ધર્મ નષ્ટ કરવા માગે છે. લોકોના મનમાં એ શંકા જાગી અને વ્યાજબી હતી, જેમ કે એ લોકોની નીતિને લીધે આપણને એવો જ ખ્યાલ આવે. એટલે લોકોને શંકા થઈ અને અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. અંગ્રેજોનો વ્યવહાર આપણી સાથે ખૂબ ખરાબ હતો. હવે એમની જે માન્યતા છે, અહીંયા જે આપેલી છે, તમે સાંભળો ને એટલે તમને નવાઈ લાગે, એની પરથી આપણને ખબર પડે કે એ લોકો આપણી સાથે કેવો વ્યવહાર કરતા હશે. એ લોકો શું માનતા હતા કે ભારતીયો ગંદા છે, રોગિષ્ટ છે, નિમ્ન કોટીના છે, જ્યારે ગોરા લોકો તેમના ઉપર શાસન કરવા માટે આવ્યા છે. હવે આવી એમની માન્યતા હતી. એટલે એ લોકોનું માનવું એવું હતું કે શાસન કરવાની બુદ્ધિ શક્તિ આવડત એમનામાં જ છે. ભારતીયોને જો ને એ લોકોની એની ભાષા તો જો આપણને એ લોકો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના માનતા, આવું આપણા વિશે માનતા. અને કેટલો તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા, કેવો અપમાનજનક વ્યવહાર કરતા, વારે વારે અપમાન કરતા જાહેરમાં. એટલે આ બધું એમના પ્રત્યે પછી ભારતના લોકોમાં નફરત જાગવા લાગી, રોષ જાગવા લાગી, એ વ્યાજબી હતો. ભારતીય સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અંગ્રેજો. તેમના ઘરો પણ અલગ હતા. એટલે આ બધું દર્શાવે છે જો આપણી સાથે કેવો વ્યવહાર છે. આ વાત પછી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે, કોઈ સામાજિક વ્યવહાર નહીં મળે આપણી સાથે, કોઈ સામાજિક સંબંધ જ નહીં. એમના ઘર પણ આપણાથી અલગ હતા. વાહ ભાઈ વાહ. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત ઉપર પણ કર નાખ્યા હતા. જો મંદિર અને મસ્જિદ ઉપર પણ કર નાખ્યા, એ આપણને ખ્યાલ આવી શકે કે આ કેટલી હદ સુધીને એમનું અન્યાયપૂર્ણ વ્યવહાર કહેવાય. એટલે આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવ એમણે ભારતીય લોકો સાથે કર્યા હતા, એટલે ભારતીય જન સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી જન્મે જન્મે અને જન્મે સ્વાભાવિક વાત છે. એટલે આપણા લોકોમાં એમના પ્રત્યે આવી રોષની લાગણી જન્મી હતી. આગળ લશ્કરી કારણ, એ તો મુખ્ય હતું. ભારતનો આ જે સંગ્રામ છે ને મિત્રો, એ સૌ પ્રથમ સૈનિકોએ જ કર્યો હતો, આપણા ભારતીય સૈનિકોએ કર્યો હતો.
તેનું કારણ છે ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજ શોષણખોરી નીતિ. આપણા સૈનિક સાથે પણ ખૂબ શોષણખોરી નીતિ અપનાવવામાં આવી હતી. એ તમને અત્યારે હું વાત કરું, ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે. મિત્રો, આપણા સૈનિકો કઠોર લશ્કરી સેવાઓ બજાવતા. હવે પગાર ભથ્થાની વાત કરીએ, સગવડની વાત કરીએ, તો હિન્દી જે સિપાહીઓ છે મિત્રો, અગાઉના બીજા ચેપ્ટરમાં મેં તમને ઉદાહરણ સાથે વાત કરેલી કે બ્રિટિશ લશ્કરની અંદર સૌથી વધારે કોની સંખ્યા હતી? હિન્દુઓની. અંગ્રેજ લશ્કરની સંખ્યા તો ખૂબ ઓછી હતી. અને પગાર ભથ્થાની વાત કરો, સગવડની વાત કરો, હોદ્દાની વાત કરો, આ બધી બાબતમાં અન્યાય હતો. ઊંચો હોદ્દા કોને મળતા? બ્રિટિશરોને. એટલે બ્રિટિશરોને વેતન પણ સારું મળતું. એટલે પગાર, સગવડ બધી બાબતમાં ભારતીયોને અન્યાય હતો. એ લોકો આપણને અત્યંત નિમ્ન કક્ષાના હોદ્દા આપતા, સુબેદારનો હોદ્દો આપતા. આપણે નહીં વાત કરી ગયા એવું, એમ કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. એટલે જાણી જોઈને આપણને કોઈ હોદ્દો જ નહીં આપતા, સત્તા જ નહીં આપતા. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે સામાજિક વ્યવહાર પણ કરતા નહીં. આપણી સાથે સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર નહીં. આપણા સૈનિકોને જુઓ, આ બધા નિયમ આપણા સૈનિક માટે હતા. પાઘડી બાંધવી નહીં, તિલક કરવું નહીં, દાઢી રાખવા ઉપર પ્રતિબંધ. આપણા સૈનિકોને પાઘડી બાંધવા માટે, તિલક કરવા માટે, દાઢી કરવા માટે, આ બધા ઉપર પ્રતિબંધ. એટલે આ બાબત આપણે જોઈ શકીએ, એમની આ નીતિ તમે જોઈ શકો. એટલે એને કારણે સૈનિકોને પણ અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી જન્મી. એમની નીતિ જ એવી હતી. એટલે સૈનિકોને એમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહ્યદરી આપવી પડતી. તે સમયે આપણા સમાજની અંદર દરિયા પાર યુદ્ધ કરવા માટે જવાની મનાઈ હતી. અંગ્રેજો જાણી જોઈને આવું કરતા. એટલે બધા કારણો હતા. પગાર ભથ્થાની વાત કરી, સગવડની વાત કરી, કેટલાક નિયમો એવા હતા, અંગ્રેજોનું આપણા સૈનિકો સાથેનું વર્તન, આ બધી જ બાબતોને કારણે આપણા સૈનિકો પણ અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર આવ્યા અને સંગ્રામમાં જોડાયા. હવે પછીનું જે કારણ છે મિત્રો, એ બહુ મહત્વનું કારણ છે, જેને 1857 વિપ્લવનું તાત્કાલિક કારણ કહેવામાં આવે છે, મુખ્ય કારણ કહેવામાં આવે છે. તો 1857 વિપ્લવનું મુખ્ય કારણ શું, તાત્કાલિક કારણ શું? તો કે અહીંયા તમને ફોટો આપેલો છે, જુઓ, રાઇફલનો આ પહેલો જે છે આ ફોટો, એ બ્રાઉન બેજ રાઇફલ છે. અને આ જે રાઇફલ છે બીજા નંબરની, એ અંગ્રેજોએ નવી દાખલ કરેલી એનફિલ્ડ રાઇફલ, એના વિશેની વાત કરું. એટલે આ જે નવી દાખલ કરેલી રાઇફલ છે, એનફિલ્ડ રાઇફલ, એ મુખ્ય કારણ બનેલી છે. હવે એ શું છે એના વિશેની ડિટેલ્સમાં આપણે વાત કરીએ. તો જોઈએ મિત્રો, તાત્કાલિક કારણમાં આપણે વાત કરી રહ્યા છીએ. ઈસવીસન 1857 સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ, એટલે આપણે આની વાત કરી ગયા, આની જગ્યાએ હવે નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં દાખલ કરી. એટલે આ નવી એનફિલ્ડ રાઇફલ, હવે શું હતું જોવામાં, આ રાઇફલના કારતૂસના ઉપરનો ભાગ આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. હવે એની જે કેપ છે એને દાંતથી તોડવી પડતી. હવે એમાં એવું હતું, એવી માન્યતા ફેલાયેલી હતી. શું હતી જુઓ, જાન્યુઆરી 1857 બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ પર લગાવવાની કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હવે હિન્દુ અને મુસ્લિમ એ બંનેના ધર્મનો એ પ્રશ્ન આવ્યો, અકળાઈ ઉઠ્યા. ધર્મની વાત આવી એટલે અકળાઈ ઉઠ્યા. શું હતું, જો આપણા માટે ગાય એ ખૂબ પવિત્ર છે, આપણે એને માં સમાન ગણીએ છીએ હિન્દુઓ માટે, અને મુસ્લિમ માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે, એટલે કે પ્રતિબંધ છે. એટલે બંનેનો ધાર્મિક લાગણી એ ડૂબાતી હતી, કેમ કે એ કેપને દાંતથી તોડવી પડતી એટલે સ્વાભાવિક છે. એવી અફવાઓ ફેલાયેલી હતી એમાં એ સમયે કે એની એમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો છે. હવે એને દાંત વડે કેપ તોડવાની, ખોલવાની, એટલે એને સ્પર્શ કરવો પડે. હવે માની લો કે ગાયની માંસનો ઉપયોગ થયો હોય, આપણે હિન્દુ માટે ગાય એટલી પવિત્ર છે, આપણે માં સમાન ગણીએ, હવે એને એવી રીતે સ્પર્શ કરીને એ કેપ ખોલવાની, એટલે આપણા માટે બહુ મોટી ધર્મની વાત થઈ ગયા. એવી રીતે મુસલમાનો માટે પણ હતું, મુસલમાનો માટે ડુક્કરનું માંસ પર પ્રતિબંધ હતો. હવે એ લોકોની પણ અહીં ધાર્મિક લાગણી ડૂબાતી હતી. એટલે હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોની ધાર્મિક લાગણી એ ડૂબાતી હતી. અને આ જે વાત હતી કે એમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે અને એને કેપને દાંત વડે ખોલવી
પડતી, એટલે આ એક બહુ દુઃખદ વાત હતી જે સૈનિકો સ્વીકારી નહીં. એટલે અહીં મોઢામાં મૂકવાનું આવે અને એ રીતે કેપ ખોલવાની પ્રસંગ આવે, એટલે અહીં ધર્મ ભ્રષ્ટ થાય એવું આપણા સૈનિકોનું માનવું હતું. એટલે સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનું શું કરી દીધું, ઇનકાર કરી દીધો અને સંગ્રામની શરૂઆત થઈ. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા ન હતી, તો એનો મતલબ એવું થયો કે આ વાત સાચી હતી. એવું થયું ને, ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા ન હતી તો એનો મતલબ એવું થયો કે આ વાત સાચી હતી, કે લોકો એમાં આ રીતે ડુક્કર અને ગાયની ચરબીનો ઉપયોગ કર્યો હતો. એટલે એ વ્યાજબી હતું નહીં. ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો, આપણે વાત કરી ગયા ઈસવીસન 1857ના વિપ્લવ થવા પાછળના કારણો, એના માટે જવાબદાર કારણો. પહેલું રાજકીય કારણ, બીજું વહીવટી કારણ, ત્રીજું આર્થિક કારણ, ચોથું સામાજિક અને ધાર્મિક કારણ, પાંચમું લશ્કરી કારણ અને છઠ્ઠું તાત્કાલિક કારણ, એટલે ચરબીવાળા કારતૂસ એનફિલ્ડ રાઇફલ. આ છે 1857ના વિપ્લવ થવા પાછળના કારણો. હવે ત્યાર પછીની જે વાત છે મિત્રો, તેની વાત કરીશું આપણે સંગ્રામની શરૂઆત અને વિકાસ. તો જોઈએ આપણે, હવે 1857નો સંગ્રામ ભારતમાં કઈ રીતે ફેલાયો, કઈ કઈ જગ્યાએ ફેલાયો એના વિશે વાત કરીએ. તો 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. આપણે જે ઉપર વાત કરી ગયા તે સૈનિકોની ટુકડીએ 29 માર્ચ 1857 ક્યાંની વાત કરી રહ્યા છે આપણે, બંગાળની જે બરાકપુરની છાવણીની જે ટુકડી છે લશ્કરી ટુકડી, એને ના પાડી દીધી કે અમે આવી ચરબીવાળી કારતૂસ વાપરવાના નથી. અંગ્રેજ અધિકારીઓ તેમના વિરોધ ન કરવાની આજ્ઞા આપેલી. અંગ્રેજો તો એવું જ કહેવાના કે તમે વિરોધ નહીં કરો, તમારે ફરજિયાત વાપરવાની છે, અંગ્રેજો એવું કહે છે. પરંતુ ત્યાંના મંગલ પાંડે નામના સૈનિકે અંગ્રેજ અધિકારી મેજર હુસનની સામે આવ્યો, એટલે સૈનિકોએ ના પાડી. એટલે બ્રિટિશ લોકો જે હતા એનો જે મેજર હતો હુસન, એણે કીધું કે તમારે વિરોધ નથી કરવાનો, ફરજિયાત ઉપયોગ કરવાનો જ છે. આમ થોડી મગજમારી થઈ ગઈ. મંગલ પાંડે આ મેજર હુસન એની સામે આવી ગયો અને બંને વચ્ચે થોડીક ઘર્ષણ થઈ ગયું. મેજર હુસને મંગલ પાંડેને ધરપકડ કરી લેવાના આદેશ આપ્યા. મંગલ પાંડેએ ગોળી મારી દીધી. મંગલ પાંડે પાસે મગલ એટલે આ સંઘર્ષ થયો, એમાં મંગલ પાંડેનું પણ પછી મગજ ખરાબ થાય છે. અને મંગલ પાંડે મેજર હુસેનને ગોળી મારી અને મેજર હુસેન ત્યાં જડી પડ્યો અને એ મરી ગયો. ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટન બગને પણ માર્યો, બીજા અફસરને પણ માર્યો જેનું નામ છે લેફ્ટન બગ. એટલે આ રીતે એણે વિરોધ કર્યો, થોડો સંઘર્ષ થઈ ગયો અને એમાં આ બે વ્યક્તિને એણે મારી નાખ્યા. એટલે મંગલ પાંડેની ધરપકડ કરી લેવામાં આવી અને એની પર કેસ ચાલ્યો અદાલતમાં. 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી અને મંગલ પાંડે 1857ના પ્રથમ શહીદ ગણવામાં આવે છે. એટલે યાદ રાખજો કે ઈસવીસન 1857ના પ્રથમ શહીદ કોણ છે, મંગલ પાંડે. અને મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવેલી, 8 એપ્રિલ 1857ના રોજ. જોકે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ હતી, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. જ્યાં જ્યાં બધા વિરોધ કર્યો ત્યાં એમને પછી જેલમાં પૂરવામાં આવતા અને સિપાહી બળવો તરીકે પણ આપણે એને ગણી શકીએ. અંગ્રેજ અધિકારીઓએ આપણા સિપાહીઓએ બળવો કરીને અનેક અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી હતી, જેમ મંગલ પાંડે કરી હતી એમ આપણા સિપાહીઓએ આવી રીતે બળવો કરીને અંગ્રેજ અધિકારીઓની હત્યા પણ કરી હતી. એટલે પોતાના સાથીઓને છોડાવી મૂત્ર વિદ્રોહ પણ એમણે કર્યો હતો. મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર પણ કૂદ કરવામાં આવેલી. સિપાહીઓએ દિલ્હીમાં પણ ઘણા બધા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરીને દિલ્હી જીતી લીધું હતું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેમણે મુઘલ બાદશાહ જેનું નામ છે બહાદુર શાહ બીજો એને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા હતા. એટલે આવી રીતે ધીમે ધીમે પછી 1857નો સંગ્રામ ભારતમાં ફેલાતો જાય છે, આગળ વધતો જાય છે. ત્યાંથી પછી આગળ વાત કરીએ મિત્રો સંગ્રામનો મુખ્ય નેતાઓ અને સ્થળો. તો જોઈએ આપણે સંગ્રામના જે મુખ્ય નેતાઓ હતા કોણ કોણ હતા કે જેણે 1857ના વિપ્લવને વેગ આપ્યો હતો, કયા કયા સ્થળે
આ વિપ્લવ ફેલાયો હતો એના વિશે વાત કરીએ તો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં હવે ઉત્તર ભારતની વાત કરીએ આપણે મિત્રો તો ઉત્તર ભારતમાં કાનપુર લખનૌ ઝાંસી પટણા જગદીશપુર બરેલીનો સમાવેશ કરી શકાય એટલે ઉત્તર ભારતના કાનપુર લખનૌ ઝાંસી પટણા જગદીશપુર અને બરેલીમાં આ સંગ્રામ ફેલાયો હતો લખનૌની વાત કરીએ લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહલે લીધું હતું એટલે કઈ જગ્યા કોણે એમાં જોડાયા હતા એની પણ વાત કરતા જઈશું લખનૌમાં કોણે નેતૃત્વ લીધું સંગ્રામનું બેગમ હજરત મહલે જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમને ફોટો પણ આપેલો છે અને સૌ કોઈ એમને જાણે છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તો ખૂબ લડી મરદાની ઓટો ઝાંસીવાળી રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂબ કબૂલ્યું હતું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ 1857ના વિપ્લવમાં સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી મજબૂત ખરેખર આ ક્રાંતિવીર હતા એવું અંગ્રેજોએ ખૂબ કબૂલ્યું હતું તો ખૂબ એક સ્ત્રી હતા પણ એક વીરાંગના તરીકે ઇતિહાસમાં એમનું નામ જાણીતું છે આપણે બધા જાણીએ છીએ મિત્રો એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજે એમનું ઝાંસી છીનવી લીધું હતું ખબર ને ડેલાઉસે ખાલસા નીતિ દ્વારા એમનો અપુત્ર એટલે એમનો પોતાનો દીકરો કોઈ ન હતો એમણે દત્તક લીધો હતો પણ દત્તક પુત્રની મનાઈ કરીને અંગ્રેજે એમનું રાજ્ય પણ ખાલસા કરી લીધેલું ડેલાઉસીની ખાલસા નીતિને કારણે એટલે એમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારું ઝાંસી પાછું મેળવીને રહીશ અને એનું ઝાંસી પાછું મેળવવા માટે અંગ્રેજો વિરુદ્ધ મેદાને પડેલા એ વીરતાપૂર્વક લડ્યા હતા કાલ્પી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કરવામાં આવ્યું બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની ઉંમરે લડ્યા હતા બોલો 82 વર્ષની ઉંમરે બિહારના જાગીરદાર કુંવરસિંહ સંગ્રામનું નેતૃત્વ લઈને સંગ્રામને સંભાળ્યો હતો કેવી ગજબની વાત કહેવાય આટલી વર્ષની ઉંમરે આવું સાહસ બરેલીમાં બહાદુર ખાન મુખ્ય હતા એમણે નેતૃત્વ સંભાળ્યું હતું કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું કાનપુરમાં કોણે નેતૃત્વ લીધું હતું નાના સાહેબ પેશવા અને એમનો જે એક પ્રધાન હતો તાત્યા ટોપે જેનો ખૂબ વિશ્વાસુ માણસ હતો તેણે સંભાળ્યું હતું એટલે કઈ જગ્યાએ સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું અને આગળ વધાવ્યું તેના વિશેની આપણે વાતો કરી હવે ત્યાર પછીની જે વાતો છે મિત્રો અહીંયાથી આ મુદ્દાથી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને વંદે માતરમ જય હિન્દ જય ભારત